ગુજરાતમાં જીવલેણ ગરમી. વડોદરામાં ગરમીથી પોલીસકર્મીનું મોત, તો બનાસકાંઠામાં 3 દિવસમાં 2ના મોત. અમદાવાદમાં નાણાં ભીડ અને ઘરકંકાસથી કંટાળી વેપારીએ કરી પત્ની અને 2 પુત્રીની હત્યા. 20 કરોડ જેટલું હતું દેવું. ધ્રાંગધ્રાના પાટીદાર ન્યાય મહાપંચાયત માટે હાર્દિકનું ધાનાણી અને વાઘાણીને ખુલ્લું આમંત્રણ. વાઘાણીએ કહ્યું, હાર્દિક છે કોંગ્રેસનું પીઠું. રાજકોટમાં દલિતની હત્યા મુદ્દે માનવ અધિકાર પંચે રાજ્ય સરકારને ફટકારી નોટિસ. અમદાવાદ, સુરત, જામનગરમાં કોંગ્રેસે કર્યો વિરોધ. કેરળમાં નીપા વાયરસના આતંકથી ગુજરાતનું આરોગ્ય તંત્ર હરકતમાં. જાહેર કર્યા હેલ્પલાઇન નંબર. ચામાચીડિયા અને ભૂંડથી ફેલાય છે વાયરસ. પીએમઓએ લીધી જાડેજાની પત્ની રીવાબા પર પોલીસકર્મીએ કરેલા હુમલાની નોંધ. વડાપ્રધાન મોદી રીવાબા સાથે કરશે વાતચીત. અઠ્યાવીસમી મેના રોજ ધોરણ 10નું પરિણામ થશે જાહેર. તો સીબીએસઈનું ધોરણ 10નું રિઝલ્ટ 31 મે અને 12નું રિઝલ્ટ 28મી મેના રોજ. નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝીલન. સૌપ્રથમ એક મહત્વના સમાચાર તરફ કરીએ નજર. તો ગુજરાતમાં ગરમીનો કાળો કેર જોવા મળી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર થઈ ગયું છે. ગરમીથી 2 દિવસમાં જ 3ના મોત થઈ ગયા છે. ગરમીથી બનાસકાંઠામાં 2 વ્યક્તિના મોત થયા છે. તો વડોદરામાં તડકાથી 1 પોલીસકર્મીનું મોત થયું છે. તો રાજ્યમાં આગ ઝરતી ગરમીને કારણે લોકો ભોગ બની રહ્યા છે. 3 લોકોનો ગરમીના કારણે ભોગ લેવાયો છે. તો તાપમાન 43 ડિગ્રીને પાર થઈ ગયું છે, જેના કારણે 2 દિવસની અંદર જ 3 લોકોના ગરમીના કારણે મોત થઈ ગયા છે. બનાસકાંઠામાં 2 વ્યક્તિઓના મોત થઈ ગયા છે. તો વડોદરામાં પણ તડકાથી 1 પોલીસકર્મીનું મોત થયું છે. તો બનાસકાંઠા જિલ્લામાં ગરમીને કારણે 3 દિવસમાં 2ના મોત થયા છે. ડીસાના સાંઈબાબા મંદિર નજીક 45 વર્ષીય આધેડે ગરમીના કારણે ચક્કર આવી જતા મોત થયું છે. આધેડને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ડીસામાં આમ પણ ગરમીનું પ્રમાણ વધુ રહેતું હોય છે, ત્યારે ગરમીના કારણે 45 વર્ષના એક આધેડનું ડીસામાં ગરમીના કારણે મોત થઈ ગયું છે. તેઓ સાંઈબાબા મંદિર પાસે ચક્કર ખાઈ અને પડી ગયા હતા, ત્યારે તેમને પીએમમાં તેમનું મૃત્યુ થવાને કારણે તેમને પીએમમાં મોકલવામાં આવ્યા હતા. તો ડીસાની અંદર ગરમીને કારણે 1 વ્યક્તિનું મોત થઈ ગયું છે. 45 વર્ષીય આધેડ ગરમીના કારણે ચક્કર ખાઈને પડી ગયા હતા અને તેમનું મૃત્યુ નિપજ્યું છે. તો વડોદરામાં ગરમીએ 1 પોલીસકર્મીનો ભોગ લીધો છે. જવાહરનગર પોલીસ સ્ટેશનમાં એએસઆઈનું ગરમીને કારણે મોત નિપજ્યું છે. અરવિંદ વસાવા નામના એએસઆઈને કોર્ટ પરિસરમાં ચક્કર આવતા તેઓ પડી ગયા હતા અને તેમનું મોત નિપજ્યું હતું. કોર્ટની અંદર 108 એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચી શકતા સારવારમાં વિલંબ થયો હતો, જેના કારણે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પોલીસકર્મી અરવિંદ વસાવાનું મોત નિપજ્યું. આમ રાજ્યમાં ગરમીના કારણે વધુ 1 વ્યક્તિનો ભોગ લેવાયો છે. તો વડોદરાનો આ બનાવ છે કે જ્યાં 1 પોલીસકર્મીનું ગરમીના કારણે મૃત્યુ થયું છે. તો રાજ્યમાં ગરમીનો કેર યથાવત જોવા મળી રહ્યો છે. લોકો ઇચ્છી રહ્યા છે કે ગરમી ઓછી પડે, પરંતુ સૂરજદાદા દિવસે ને દિવસે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતા જાય છે. હવામાન વિભાગે રજૂ કરેલા આંકડા ઉપર નજર કરીએ તો સુરેન્દ્રનગર અને કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો નલિયામાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ડીસામાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું. તો ભુજમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે કે અમદાવાદની વાત કરીએ તો અહીં 43.4 ડિગ્રી તાપમાન રહ્યું. આ ઉપરાંત રાજધાની ગાંધીનગરમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે કે રાજકોટમાં 43.6 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 42.8 ડિગ્રી, તો વલ્લભ વિદ્યાનગરમાં 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ ઉપરાંત ભાવનગરની જો વાત કરવામાં આવે તો અહીં થોડું ઓછું કહી શકાય, 41.7 ડિગ્રી તાપમાન. આ ઉપરાંત વડોદરામાં પણ 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરતમાં 34 ડિગ્રી, મહુવામાં 35.4 અને વલસાડમાં 34.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અને હવે વાત કરીએ સંબંધોની હત્યાની. પરિવારનું મોભી પરિવાર માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર હોય છે, પરંતુ જ્યારે પરિવારનું મોભી જ પરિવારનું વેરી બની જાય તો વિનાશ સર્જાય છે. આવી જ એક ઘટના અમદાવાદના જજીસ બંગલો વિસ્તારમાં બની છે, જ્યાં એક પિતાએ પોતાની બે પુત્રી અને એક પતિએ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધા છે. ઘરના તારણ હારે તોડ્યો પરિવાર, એક પિતા અને પતિ કેમ બની ગયો હત્યારો? શું ઘર કંકાસે પીખી નાખ્યો એક પરિવાર? ઘરના મોભીએ કરી નાખી પત્ની દીકરીઓની હત્યા. તસવીરોમાં દેખાતો આ પરિવાર પ્રથમ નજરે સુખી પરિવાર લાગ્યો છે, પરંતુ આ પરિવારના વડા એવા ધર્મેશ શાહે પોતાના આ સુખી પરિવારને હંમેશને માટે ગાઢ નિંદ્રામાં સુવડાવી દીધા છે. ઘટના છે અમદાવાદના જજીસ બંગલોમાં આવેલા રત્નમ ટાવરની, જ્યાં એક પરિવાર પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો. રત્નમ ટાવરના 202 નંબરના ફ્લેટમાં રહેતા બિલ્ડર ધર્મેશ શાહ નામના વેપારીએ તેની પત્ની અને બે પુત્રીઓની રિવોલ્વરથી હત્યા કરીને પોતાના જ પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો છે. દેવાના બોજ નીચે દબાયા ધર્મેશ શાહ. શું દેવ વધતા લીધો પરિવારનો જીવ? ઘર કંકાસ છે હત્યા પાછળનું કારણ? પત્ની અમીષા, દીકરીઓ હેવી અને દીક્ષાની હત્યા ધર્મેશ શાહે કરી. બિઝનેસમેનની બંને પુત્રીઓ આર્કિટેક્ચરનો અભ્યાસ કરતી હતી, જેના કોર્સ માટે ઓસ્ટ્રેલિયા જવા માટે પૈસાની માંગણી કરવામાં આવતી હતી. ધર્મેશ શાહ ધંધામાં 15 કરોડથી વધુ દેવાના બોજ નીચે દબાયેલા હતા અને બીજી તરફ ઘર કંકાસથી કંટાળીને એક પિતા અને પતિએ પોતાની પત્ની અને દીકરીઓને મારી નાખવાનો નિર્ણય લીધો. ધર્મેશ પ્રેમચંદ શાહ એમને પત્ની અને બે મોટી બાલકીઓ સાથે એ ફ્લેટ ઉપર હાજર હતા અને સવારે કોઈ તકરાર થઈ હતી એ અનુસંધાને એમને પાસે જે લાઇસન્સવાળી પિસ્ટલ અને 12 બોરનું રિવોલ્વર હતું તેનાથી એ ત્રણ વ્યક્તિઓને અલગ અલગ જગ્યા ઉપર છે, અલગ અલગ બેડરૂમમાં હતા અને એ લોકોને ગોલી મારી હત્યા કરી. કેટલા રૂપિયાનું દેવ થયું હતું અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું? પ્રાથમિક માહિતી અનુસાર કંઈ 15-20 કરોડની કંઈ નુકસાન હતું એમને, આર્થિક સંકટ. પરિવારની હત્યા કર્યા બાદ ધર્મેશ શાહે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં અને આમ ટ્રિપલ હત્યાને અંજામ આપ્યા બાદ પોતે ધર્મેશ જ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો અને હત્યાની જાણ કરી હતી. સાથે જ હત્યારા ધર્મેશે સગાવાલાને પણ આ ઘટના અંગે જાણ કરી હતી. હત્યા બાદ ધર્મેશ ફ્લેટમાં જ રોકાયો હતો. હાલમાં ધર્મેશે પગલું નાણાકીય ભીડના કારણે ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉદય રંજન સાથે ધર્મેશ સુખડિયા, Z24 કલાક, અમદાવાદ. ધર્મેશ શાહે પત્ની અને બે પુત્રીની હત્યા કરી તેની પાછળ નાણાં ભીડ તો જવાબદાર છે જ, સાથે જ આખી ઘટનાની આગલી રાત્રે પત્ની સાથે ધર્મેશ શાહની થયેલી બોલાચાલી પણ કારણભૂત છે. બંને પુત્રીઓને અભ્યાસ અને બાદમાં વિદેશ સ્થાયી થવું હતું. આ મુદ્દે પરિવારના ચારેય સભ્યો વચ્ચે સોમવારે રાત્રે ઘરના હોલમાં ચર્ચા થઈ હતી. જોકે આ ચર્ચા દરમિયાન પતિ પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. ઝઘડા બાદ પરિવારના અન્ય સભ્યો તો સૂઈ ગયા, પરંતુ ધર્મેશ શાહ આખી રાત સૂઈ ન શક્યા. સવારે 7 વાગતા પરિવારને ખતમ કરી નાખવાનું નક્કી કરી ચૂકેલા ધર્મેશ શાહે પોતાની પાસે રહેલી રશિયન મેડ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરી પત્નીને પતાવી દીધી. જોકે રશિયન મેડની આ રિવોલ્વર લોક થઈ જતા ધર્મેશ શાહે પોતાની પાસે રહેલી 12 બોરની ગનમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કરી મોટી પુત્રીની હત્યા કરી અને બીજા 2 રાઉન્ડ ફાયરિંગથી નાની પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી. પત્ની અને બંને પુત્રીની હત્યા કર્યા બાદ ધર્મેશ શાહ આત્મહત્યા કરવા માંગતા હતા, પરંતુ તેમનાથી રિવોલ્વર લોડ ન થઈ.
વારંવાર પ્રયાસ છતાં રિવોલ્વર લોડ ન થતાં ધર્મેશ શાહે મરવાનો વિચાર માની વાળ્યો. શાહ પરિવારને નજીકથી જાણનારા લોકોનું માનીએ તો નાણાં ભીડ ઉપરાંત પત્ની અમી બહેનના ઝઘડાળુ સ્વભાવથી પણ ધર્મેશ શાહ કંટાળી ગયા હતા. બીજા સમાચારો તરફ નજર કરીએ તો કોંગ્રેસનું ડેલિગેશન સુરેન્દ્રનગરના લીંબડીના પરનાળા ગામે પહોંચ્યું હતું, જ્યાં મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવાઈ હતી. સાથે જ મૃતકના પરિવારજનોને 1 લાખની સહાયની જાહેરાત કરી છે. કોંગ્રેસે આ ઘટના મામલે મૃતકને નિષ્પક્ષ ન્યાયનું આશ્વાસન આપ્યું છે અને રાજ્ય સરકાર પણ આ ઘટનાને લઈને ગંભીર આરોપ લગાવી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજીનામાની પણ માંગ કરી છે. ત્યારે મુખ્યમંત્રીના હોમટાઉનમાં રાજકોટમાં આવો અમાનુષ અત્યાચારનો બનાવ બને, એક દલિત યુવકનું મોત થાય અને મુખ્યમંત્રી શાસન વ્યવસ્થાની વાહવાહી કરે, ગુજરાત મોડલની વાતો કરે, ત્યારે ગુજરાત મોડલ નિષ્ફળ દેખાઈ રહ્યું છે. કાયદો વ્યવસ્થાની કોઈ પરિસ્થિતિ રહી નથી, સરકારનો કોઈ ડર નથી રહ્યો. ગુજરાતમાં દલિત હોય કે સામાન્ય લોકો સુરક્ષાની લાગણી આજે મહેસૂસ નથી કરી રહ્યા. અને એવા સંજોગોમાં જો મુખ્યમંત્રી શાસન ના કરી શકતા હોય તો એમણે રાજીનામું આપવું જોઈએ. દલિત સમાજ વતી છેલ્લા 22 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનોમાં દલિતો પર થયેલા અત્યાચારના બાબતમાં સરકારને અમે મળી રાજ્યપાલશ્રીને મળીને રજૂઆત કરીશું. કારણ કે સરકાર આપવાની વાત તો કરે છે, ઉનાના બનાવમાં સરકારે આપવાની જે વાત કરી છે, સરકારે આજ દિન સુધી લોકોને કોઈ સહાય ના આપવાના કારણોસર એ લોકોને ઉપવાસ પર ઉતરવું પડ્યું હતું અને એનાથી વધારે એ લોકો ધર્મ પરિવર્તન કરવું પડ્યું. એ પરિસ્થિતિ જ્યારે પેદા થતી હોય ત્યારે આ ઘોર નિંદણામાં ઉધેલી ભારતીય જનતા પાર્ટીની સત્તાના નશામાં ચૂર આ સરકારને જગાડવા માટે મહામહિમ રાજ્યપાલશ્રીને અમે અમારી રજૂઆત કરીશું. કોંગ્રેસ પાર્ટી ઇસ દલિત પરિવાર કે સાથ મેં એક ચટ્ટન કે તરીકે ખડી હૈ. આજ મેં સવાલ યા આપકે માધ્યમ સે ઉઠાના ચાહુંગા, ઇનકો સત્તા મેં રહેને કા કોઈ ભી અધિકાર નહીં હૈ, ઇનોને આપના મુખ્યમંત્રી પદ કા ઇસ્તીફા દેના ચાહીએ, યે કોંગ્રેસ પાર્ટી કી માંગ હૈ. और आने वाले समय में तुरंत कार्रवाई होनी चाहिए. इस प्रकार की घटना जो कई सालों से घटती आ रही है, इसके खिलाफ सरकार की द्वारा कोई कार्रवाई या कोई पॉजिटिव एक्शन नहीं हो रहा है. राज्यपाल जी को हम कल मिलने जा रहे हैं. सरकार ने इसके बारे में कोई एक्शन नहीं उठाया तो आने वाले समय में पूरे राज्य में और देश में इसके बारे में हम आंदोलन भी करेंगे. તો રાજકોટમાં દલિતની કરાયેલી હત્યા મામલે રાજ્યમાં અલગ અલગ સ્થળોએ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા અમદાવાદ, જામનગર અને સુરતમાં વિરોધ કરવામાં આવ્યો. વાત કરીએ અમદાવાદમાં, કોંગી કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તો જામનગરમાં પણ કોંગી કાર્યકર્તાઓ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અત્યાચારને સખત શબ્દોમાં વખોડ્યો હતો. સુરતમાં પણ કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરીની બહાર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે ભાજપના રાજમાં કાયદો અને વ્યવસ્થા કથળ્યા છે. આગળ વાત કરીએ તો હાર્દિક પટેલે વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને જીતુ વાઘાણીના નામે ખુલ્લો પત્ર લખ્યો છે. પત્રમાં હાર્દિકે 26 મે શનિવારના રોજ ધ્રાંગધ્રામાં પાટીદાર ન્યાય મહાપંચાયતમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. કોંગ્રેસ અને ભાજપના પાટીદાર ધારાસભ્યોને આ આમંત્રણ આપવામાં આવ્યું છે. હાર્દિકે મહાપંચાયતમાં સમાજની વચ્ચે આવી સમાજને સમર્થન આપવા માંગ કરી છે. હાજરી ન આપનાર ધારાસભ્યો સમાજની અનામતની લડાઈમાં સાથે ન હોવાની પણ વાત પત્રમાં કરવામાં આવી છે. તો હાર્દિક પટેલે પરેશ ધાનાણીને મહાપંચાયતમાં 26 મી તારીખે હાજરી આપવા પત્ર લખ્યો છે. પરેશ ધાનાણીએ જણાવ્યું કે સમાજના હિતમાં ચિંતન મનન કરતા હોય તો તે આવકારદાયક છે. સુધી મને મળ્યો નથી, પણ આવો પત્ર લખ્યો હશે અને સમાજ જાગૃતિ માટે, સામાજિક ચિંતન માટે, સમાજની સમસ્યાઓ અને હાલાકીના નિવારણ માટે કોઈ પણ સમાજ સાથે મળી અને ચિંતન કરે, મનન કરે અને એ સમસ્યાઓના સમાધાન માટે એક સંકલ્પ સાથે આગળ વધે તો એ આવકાર્ય બાબત છે. તો હાર્દિક પટેલે વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને જીતુ વાઘાણીને પત્ર લખી પાટીદાર ન્યાય મહાપંચાયતમાં આવવા આમંત્રણ આપ્યું છે. પરેશ ધાનાણીએ આવો કોઈ પત્ર ન મળ્યો હોવાનું કહ્યું, જ્યારે કે જીતુ વાઘાણીએ હાર્દિક કોંગ્રેસના નાણાંથી તાગડ દિન્ના કરતો હોવાનો આરોપ લગાવ્યો છે. આવો પત્ર હજુ સુધી મને મળ્યો નથી,
પણ આવો પત્ર લખ્યો હશે અને સમાજ જાગૃતિ માટે, સામાજિક ચિંતન માટે, સમાજની સમસ્યાઓને હાલાકીના નિવારણ માટે કોઈ પણ સમાજ સાથે મળી અને ચિંતન કરે, મનન કરે અને એ સમસ્યાઓના સમાધાન માટે એક સંકલ્પ સાથે આગળ વધે તો એ આવકાર્ય બાબત છે। કોંગ્રેસના પૈસે તાગડ ધીના કરવા નીકળેલા લોકો, ભારતીય જનતા પાર્ટીને હરાવવા નીકળેલા લોકો, ભારતીય જનતા પાર્ટીના પાટીદાર લોકોને હરાવવા નીકળેલા લોકો કોંગ્રેસના પીઠું બની અને જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આ પ્રકારની વાતો કરે છે। ભારતીય જનતા પાર્ટીને એ વ્યક્તિ વિશે સારે કશી લેવા દેવા નથી। બનાસકાંઠામાં બે દિવસમાં ઘાસની ગાંસડીઓ ભરેલી ટ્રક સળગવાની ચોથી ઘટના બની છે। ડીસાના શેરપુરા ગૌશાળા જઈ રહેલી ટ્રક વીજ વાયરને અડી ગઈ હતી, ત્યારબાદ ઘાસની ગાંસડીઓ સાથે આખી ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી। ગઈકાલે ડીસાના જ ટેન્ટોડા પાસે ઘાસ ભરેલી ટ્રક સળગવા લાગી હતી। ટ્રકમાં મોટા પ્રમાણમાં ઘાસની ગાંસડીઓ ભરેલી હતી, વીજ વાયર અડકતા જ ટ્રક પણ બળીને ખાખ થઈ ગયો હતો। તો રવિવારે પણ દિયોદરના ભેંસાણ નજીક સરકારી ઘાસની ગાંસડી ભરેલી બે ટ્રકો સળગી ગઈ હતી। આ ઉપરાંત કાંકરેજ તાલુકાના જામપુર નજીક પણ સરકારી ઘાસની ગાંસડી ભરેલા ટ્રકમાં આગ લાગવાની ઘટના બની। તો બીજી તરફ શનિવારે રાજકોટના વિંછિયામાં પણ ઘાસની ગાંસડી ભરેલી ટ્રકમાં આગ લાગી હતી। આગ લાગવાના 3 કિલોમીટર પછી ડ્રાઈવરને જાણ થઈ હતી। ડ્રાઈવર 3 કિલોમીટર સુધી સળગતી ટ્રક રસ્તા પર દોડાવતો રહ્યો, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી। બીજા સમાચારો તરફ નજર કરીએ તો જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની પર થયેલા હુમલાને મામલે પીએમઓ સુધી આ વાત પહોંચી છે। ઘટના સંદર્ભે વડાપ્રધાન મોદી ખુદ રીવાબા સાથે વાતચીત કરશે। પીએમઓએ જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ પાસેથી રીવાબાના નંબર અને ઘટનાની સમગ્ર વિગતો મેળવી છે। પરિસ્થિતિ અત્યારે આંખ થોડીક સહેજ રહી ગઈ છે અને પરિસ્થિતિ ખૂબ ખરાબ જ છે। મૂંઢમાર ખૂબ એ માણસે માર્યો છે મારી ડોટરને, કે જે પિક્ચરમાં આપણે જોઈ ને એવી કાલ દુર્ઘટના બની ગઈ એમ। અને એના માટે પછી મેં જ 100 નંબર ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફોન કર્યો, તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન મળી ગયું। એસપી સાહેબ, મેડમ એસપી સાહેબ, એ લોકો તરત જ રીવાબાને પૂરો સપોર્ટ કર્યો। ગૃહ મંત્રાલયમાંથી રીવાબા ઉપર ખાસ કરીને પૂરો। તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની પર થયેલ હુમલાની ઘટના બાદ રીવાબાનો પરિવાર મીડિયા સમક્ષ સામે આવ્યો હતો। તો જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પર હુમલો કરનાર પોલીસકર્મી પર કાર્યવાહી કરવામાં આવી છે। આરોપી પોલીસકર્મી સંજય આહિરને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયો છે। ગત સાંજે સરુ સેક્શન રોડ પર રીવાબાની કાર અને પોલીસકર્મીની બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જે મામલે બોલાચાલી બાદ જામનગર સિટી સી ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સંજય આહિરે રીવાબા પર હુમલો કર્યો હતો, જેને લઈને સીએમ, ગૃહમંત્રી અને ડીજીપીએ તાત્કાલિક ખાતાકીય તપાસના આદેશ આપતા પોલીસકર્મી સંજય આહિરને સસ્પેન્ડ કરી દેવાયો છે અને કડક ખાતાકીય તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે સંજય આહિર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એમની સાથે જે અનફોર્ચ્યુનેટ બનાવ બન્યું છે એ બનાવ પછી તાત્કાલિક તંત્ર એક્શનમાં આવી ગયું છે। આ જે પોલીસ કોન્સ્ટેબલ છે જેઓને એક મહિલા સાથે મિસબિહેવિયર કર્યું છે અને એમના ઉપર અસોલ્ટ કર્યું છે, આ પોલીસ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી ડિપાર્ટમેન્ટમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે। એના વિરુદ્ધ ખાતાકીય રાહે પગલાં લેવાનું નક્કી કરવામાં આવેલ છે અને સ્ટ્રિક્ટથી સ્ટ્રિક્ટ ખાતાકીય રાહે એના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે। તો નીપા વાયરસની અસર રાજ્યમાં કેવી રીતે થઈ શકે છે અને શું કાર્યવાહી ચાલી રહી છે તેની વાત કરીશું હાલ રૂકાઈ એક બ્રેક માટે।
કેરળમાં કેર વર્તાવી રહેલા નીપા વાયરસને લઈ અને રાજ્યનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. નીપા વાયરસની ગંભીરતાને જોઈને આરોગ્ય વિભાગે કલેક્ટરોને તકેદારીના પગલાં લેવા માટે આદેશ આપ્યા છે. ત્યારે આવો જોઈએ કે શું છે આ નીપા વાયરસ અને કેટલો ખતરનાક છે આ જીવલેણ વાયરસ. કેરળમાં નીપા વાયરસનો કેર જીવલેણ વાયરસથી આરોગ્ય વિભાગ હરકતમાં. નીપાને નાથવા તંત્રના પ્રયાસ. કેરળમાં હાહાકાર મચાવનાર નીપા વાયરસથી લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ગુજરાતમાં ચિંતાનું કોઈ કારણ નથી, પરંતુ નીપા વાયરસને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલાં લેવા આદેશ અપાયા છે. જિલ્લા કલેક્ટર, આરોગ્ય અધિકારી, પશુપાલન વિભાગના આદેશ કરવામાં આવ્યા છે અને કોઈ પણ દર્દીમાં રોગના લક્ષણ જણાય તો સારવાર આપવા કહેવાયું છે. સાથે જ આરોગ્ય ખાતાએ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. આ હેલ્પલાઇન નંબર 9727723301 છે, જેના પર કોઈ પણ દર્દી મદદ મેળવી શકે છે. આ બાબતે જિલ્લા કલેક્ટરશ્રીઓને, આરોગ્ય અધિકારી, નિયામક પશુપાલન વિભાગ ગાંધીનગર અને જિલ્લા પશુપાલન અધિકારીઓના તમામને એક સૂચનાઓ આપવામાં આવી છે કે આ રોગના કોઈ પણ લક્ષણ લોકોમાં જણાય અને આ નીપાના જે લક્ષણો છે, તાવ આવવો, માથું દુખવું, ચક્કર આવવું, બેભાન થવું, શ્વાસમાં તકલીફ થવી, આવા કોઈ દર્દી જો ધ્યાન પર આવે તો એને તાત્કાલિક સારવાર મળે. નીપા વાયરસ 1998માં મલેશિયાના નીપા નામના નગરમાં પ્રથમ વખત નોંધાયો હતો. ત્યારથી આ વાયરસનું નામ નીપા વાયરસ પડ્યું હતું. આ ખતરનાક નીપા વાયરસના લક્ષણો વિશે વાત કરીએ તો નીપા વાયરસ એક ચેપી રોગ છે. નીપા વાયરસના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ખૂબ જ તાવ આવે છે, માથામાં દુખાવો થાય છે, બળતરા થાય છે, ચક્કર આવે છે, તો બેભાન થઈ જવાની પણ તકલીફ થાય છે. નીપા વાયરસને NIV વાયરસ પણ કહેવામાં આવે છે. આ વાયરસ ચામાચીડિયા અને ભૂંડથી ફેલાય છે. સૌપ્રથમ વખત સિંગાપુર અને મલેશિયામાં આ વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. આ વાયરસના પરીક્ષણ ભારતમાં ઉપલબ્ધ છે. એના RT-PCR ને વાયરસ આઇસોલેટ અમુક પ્રકારના ચોક્કસ લોહીમાં, પેશાબમાં અને અન્ય સિક્રેશન્સમાંના ટેસ્ટ થતા હોય છે. આ વાયરસની દવા રિબાવરિન નામની અસરકારક છે. આ વાયરસની કોઈ વેક્સિન અત્યારે માણસ માટે ઉપલબ્ધ નથી, ત્યારે સાવચેતી એ જ સલામતી. અત્યારે આ વાયરસને લઈને ગુજરાતમાં કોઈ થ્રેટ દેખાતો નથી. પહેલાં જેમ આપણે સ્વાઇન ફ્લૂમાં થાય ને માણસમાં ફેલાતો, તો એમાં અત્યારે આ ચામાચીડિયામાંથી અને જે પેલા પિગ્સ કહેવાય એનાથી પણ એના કોન્ટેક્ટમાં આવવાથી લોકોને થાય છે. ચામાચીડિયા જે જંગલમાં ફ્રૂટ ખાય અને બજારમાં વેચાય અને ખાવામાં આવે તો એના રૂટથી પણ આ રોગ ફેલાય. નીપા વાયરસ એટલો ખતરનાક છે કે અત્યાર સુધી આ વાયરસને કારણે કેરળમાં 10 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે. વાયરસની ગંભીરતાને જોતા અમદાવાદમાં પણ આરોગ્ય વિભાગે તપાસ અને અભ્યાસ શરૂ કર્યો છે. વિવિધ વિસ્તારમાં ચામાચીડિયાની મોટી વસાહત છે, તેથી આ અંગે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે અને તકેદારીના પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. આગળ વાત કરીએ તો ગોંડલપાડી ગામ ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે. કાર્બાઇડથી કેરી પકવાતી હોવાની ફરિયાદને લઈ અને ફૂડ વિભાગે કેરીના વેપારીને ત્યાં ચેકિંગ હાથ ધર્યું છે, જ્યાંથી 100 કિલો ખરાબ કેરી અને કાર્બાઇડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. આ ઉપરાંત ગોળા ડીશમાં વપરાતો બરફ, માવો અને શરબતનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. વડોદરામાં ગેલ ગેસ દ્વારા કરાર ભંગ કરી 50% હિસ્સો વેચવાની કવાયત કરાઈ છે. ગેલનો 50% હિસ્સો GSPCને વેચવાનો પ્રસ્તાવ છે, જો કે કરાર મુજબ ગેલ 20%થી વધુ હિસ્સો વેચી શકે નહીં. GSPCને 50% હિસ્સો વેચવા કથિત રીતે દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચા છે, જેમાં ભાજપના જ એક મંત્રીએ દબાણ કર્યાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ પ્રસ્તાવ સામે પૂર્વ મેયર ભરત શાહે વિરોધ કર્યો છે. ભરત શાહે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને 51% હિસ્સો અને GSPCના 49% હિસ્સો રાખવાની માંગ કરી છે. મહત્વનું છે કે વડોદરા કોર્પોરેશન અને ગેલ બંને મળી વડોદરા શહેરને ગેસ પૂરો પાડે છે, ત્યારે આ GSPC સાથે નવા કરારથી વડોદરાને ગેસ મોંઘો મળે તેવી શક્યતા છે. એમાં મારું સ્પષ્ટ માનવું છે
કે ગેલ કંપનીએ કોઈ માર્કેટની અંદર પોતાને 50% હિસ્સો વેચવો છે એવી કોઈ વાત મારી જાણ મુજબ કરેલી નથી. હવે આ ગુજરાત ગેલ કંપનીએ ગેસ કંપનીએ હિસ્સો માગ્યો છે 50%. આમાં વિરોધ કરતાં વડોદરા શહેરની હિતની વાત મહત્ત્વની છે, વડોદરા શહેરના નાગરિકોની હિતની વાત મહત્ત્વની છે કે ગેલ કંપની આખા દેશની અંદર બીજી કંપની અને બધી કંપનીઓને ગેલ કંપની સપ્લાય કરે છે. જીએસસીબી ધોરણ 10ની પરિણામની તારીખ જાહેર કરી દેવાઈ છે. આગામી 28મી મેના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરાશે. સવારે 8 વાગ્યાથી જીએસસીબીની વેબસાઇટ પર પરિણામ જોઈ શકાશે, તો 11 વાગ્યાથી માર્કશીટનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવશે. તો ધોરણ 10-12 સીબીએસઈ બોર્ડના પરિણામની તારીખ જાહેર કરાઈ છે. આગામી 28મી મે ધોરણ 12 અને 31મી મેમાં ધોરણ 10નું પરિણામ આવશે. માસના અંતે નીટ સહિતની પરીક્ષાના પણ પરિણામ આવશે. અને હવે જોઈશું 3 મિનિટ 15 ખબર. બનાસકાંઠાના દાંતીપાડામાં એક જંગલ અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. દાંતીપાડા કોલોની ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચંદ્રકાંત જોશી રૂપિયા 12,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે. કેશોદ નગરપાલિકામાં ભાજપ સદસ્ય ધનજીભાઈ છગનભાઈ ચાવડાને ગેરલાયક ઠરાવવા તો હુકમ કરવામાં આવ્યો છે. કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ આ હુકમ કર્યો છે. શહેરમાં મોરમ નાખવાનું કામ ધનજીભાઈ ચાવડાએ રાખ્યું હતું, જેને લઈ અને કોંગ્રેસના નેતા ભામાભાઈ સિંદલે ફરિયાદ કરી હતી. અરવલ્લી જિલ્લાના મોટાભાગના ગોડાઉન ભરાઈ જતા ટેકાના ભાવે ઘઉંની ખરીદીનું સ્થળ બદલવામાં આવ્યું છે. હાલ મોડાસા નવા માર્કેટયાર્ડ ખાતે આવેલા 10 ગોડાઉન ભરાઈ જવાને કારણે વિભાગ દ્વારા આ કેન્દ્ર પર ખરીદી બંધ કરી મોડાસા જીન ખાતેના ગોડાઉનમાં ખરીદી ચાલુ કરાઈ છે, ત્યારે આ સ્થળથી ખેડૂતો અજાણ હોવાથી ભારે હાલાકી પડી રહી છે. જૂનાગઢમાં ખેડૂતોએ મગફળીનું બિયારણ ન મળતા કૃષિ યુનિવર્સિટી સામે હોબાળો કર્યો. ખેડૂતોની મગફળીની માંગ વધતા મગફળીનું બિયારણ પૂરું થઈ જતા ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતોએ આ મામલે કૃષિ યુનિવર્સિટીના બિયારણ વિભાગના અધિકારીઓનો ઘેરાવ કરી રજૂઆત કરી. તો રાઉન્ડ ગુજરાતમાં હાલ બસ આટલું જ, પરંતુ થોડાક જ સમયમાં અમારી ખાસ રજૂઆત જુઓ અમારા સહયોગી જનકની સાથે. તો જોતા રહો ઝી 24 કલાક.